રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે ગઈકાલે રાજકોટમાં દસ મિનિટના ઉતારા બાદ તેઓ દીવ જવા રવાના થયા હતા અને આજે આઈએનએસ ખુકરી મેમોરિયલનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હતું

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઓગણીસો એકોતેરની લડાઈમાં ઝાબાજીથી લડીને ભારતીય નૌસેનાનું નામ હંમેશા માટે ઇતિહાસમાં અંકિત કરી દેનાર એક જે કેપ્ટન અને ક્રૂ હતા એ હતા કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા અને તેમનું ક્રૂ આઈ ખુખરીનું નવમી ડિસેમ્બર ઓગણીસો એકોતેરની એ રાત્રે એમની આ ફ્રિજિટ ટાઈપ બોટને પાકિસ્તાની સબમરીન હિટ કરે છે અને એ હિટ કર્યા પછી પણ કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા કે જે એકદમ જ ઇન્ટેલિજન્ટ ધ ધાઇનેસ્ટ ઓફ ધ સી મેન અને હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ એવા એક નૌસેનાના અધિકારી હતા તે ભારતીય નૌસેનાની સૌથી ઉન્નત એવી ટ્રેડિશન કે જેમાં જ્યારે પણ કોઈ શિપ ડૂબે તો તેનો સુકાન સંભાળનાર અધિકારી પણ એ શીપની સાથે જ જળ સમાધિ લે બધા જ લોકોને યા તો રેસ્ક્યુ કરે રેસ્ક્યુ ના થઈ શકે તો પોતે પોતાની શીપને ક્યારેય પણ મૂકે નહીં એવી ઉન્નત એવી ટ્રેડિશનને મેન્ટેન કરતા કરતા કેપ્ટન મુલ્લા પોતે પણ જળ સમાધિ લે છે અને આઈ એનએસ ખુકરી એકોતેરની એ લડાઈ અને આપણા જ ગુજરાત ના દવના સમુદ્રના કાંઠે જળ સમાધિ લઈને પણ એમની સાથેની જે ક્લાસની બીજી જે શિપ્સ હતી એ શિપ્સ પાકિસ્તાની નેવીનો નિકંદન પણ કાઢે છે એમનું ગાઝી નામનું એક સબમરીન છે એ પણ ખતમ થાય છે કરાટજી પણ ભડકે બળી ચૂક્યું હતું અને જે પાકિસ્તાન છે એ બંગ્લાદેશની મદદ ના કરી શકે એ હદે કરાચી પોર્ટને ખોખલું કરી નાખ્યું હતું અને આવું અદમ્ય સાહસ પોતાના નવસૈનિકો અને ધરોહરને સાચવવા માટે પોતાની જાતનું બલિદાન દઈ દેવામાં પણ પાછી પાણી ના કરનાર કેપ્ટન મુલ્લા અને એમની આ આઈએનએસ ખુખરીને સો સો સલામ અને આજે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે જે ત્રણેય આર્મ્ડ ફોર્સિસના સર્વોચ્ચ વડા પણ કહેવાય ધ ચીફ ઓફ એ દીવ ખાતે આઈએનએસ નામે એક એક મેમોરિયલ સ્મારકનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા સૌ ભારતીયો માટે આ આપણા દેશને સુરક્ષિત રાખવા માટે અને આપણા સૌ ભારતવાસીઓના જીવ અને સન્માનને ટકાવી રાખવા માટે શહીદો જે બલિદાન આપે છે એને આપણા તરફની સૌની એક સેલ્યુટ કહેવાય